ખબર છે ડોટ કોમમાંથી હું છું અમિત રૂપાવ અને વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા એવું કહેવામાં આવે છે કે પાટીદારો અમારી સાથે છે એ પછી કોઈ પણ રાજકીય પક્ષો વિવિધ રાજકીય પક્ષો દ્વારા એવા નિવેદન આપે છે કે પાટીદાર અમારી સાથે છે તો આજે આપણે ખબર છે ની ટીમ આવી ગઈ છે પાટીદાર વિસ્તારમાં અને પાટીદારોને જ પૂછે કે પાટીદારો છે કોની સાથે તો આપણી સાથે પાટીદારો અત્યારે ઉપસ્થિત છે તો એમને પૂછે કે પાટીદારો કોની સાથે છે મુકેશભાઈ મુકેશભાઈ શું વ્યવસાય કરો છો તમે ચલાવું છું તો મુકેશભાઈ વિવિધ પક્ષો દ્વારા એવું કહેવામાં છે કે પાટીદારો અમારી સાથે છે પાટીદારો અમને મત આપવા તો તમે શું કહેવા અમે કોંગ્રેસને મત આપીશું પાટીદાર છો મત તો મારો કોંગ્રેસમાં જ મળશે અને કારણ એનું કારણ એ છે કે બે હજાર આઠમાં જ્યારે મોદી મુખ્યમંત્રી હતો ત્યારે દર્શના બેન સરદોરસિંહ ભાજપમાં સુટાણા હતા ત્યારે મોદીએ આપણને સુરતના ગુજરાત વિશે કાંઈ આપેલું છે નહીં તે પછી ભારતની અંદર ગુજરાત સુરતની અંદર ભાજપ આવી એટલે પછી અનામત આંદોલનની અંદર પાટીદારોને જે મન માર માર્યો છે એનો મને પૂરેપૂરો અફસોસ છે એટલે મારો મત કોંગ્રેસને આપીએ છું કોંગ્રેસ આવશે છે બિદાર અત્યારે કોંગ્રેસ કોમાં જોઈ જોઈએ અત્યારે જે વા કોંગ્રેસને જે સીટ મળી છે ભાજપની જ સીટ મળી છે જે પેલા કોંગ્રેસ ભાજપમાં હતા ને અત્યારે કોંગ્રેસમાં આવીને સીટ એને મળી છે અમારે જે વોર્ડ નંબર પંદર છે એમાં જે કોંગ્રેસના અહીંયાના નિલેશ કુંભાણી છે એ બધું કામ કરે છે બાકી કોઈ અહીંયા ભાજપવાળું આવતું પણ નથી અને કામ પણ કરતું નથી પાટીદાર તમારી બાજુ જો ને પાટીદાર જોઈને કોંગ્રેસ બાજુ પાટીદારો તો જો બનતી કોશી તો કોંગ્રેસમાં જ છે આ વખતે કારણ કે ભાજપથી તો બધા થાકી જ ગયા બેતાલીસ વર્ષથી તો બાવીસ વર્ષથી તો આ લોકો છે તો હવે પલ્ટ કરી જોઈએ આ વખતે કે કોંગ્રેસ કોંગ્રેસ આવી રીતે કરશે તો એને અમે હેઠે નાખી દે હું પાટીદાર રાખેલા તમામ ગમે ગમે તે પાટીદારનો દીકરો છે કોંગ્રેસને જ મત દેશે ઉમેદવાર તરીકે ઉમેદવાર સામે અમારે કોઈ લેવા દેવા નથી ઓનલી ફોર કોંગ્રેસ જ જોઈએ અમારે અમને માર્યા છે અમને અનામતમાં માર્યા છે લેવા દેવા વગેરે માર્યા છે ખોટા રીતે અમને પૂજા છે અમારો એક હાર્દિક નામનો દીકરો છે એને ભાજપા એ હેરાન કર્યો છે ફેંકી દેવાના અમે તો અમે એની જોડે રહેવા માંગતા હતા પણ કોંગ્રેસ વાળા એને ટિકિટ આપી અને પછી ટિકિટમાંથી એને બાકાત કરવામાં આવ્યા બરાબર છે તો અમારો સક્ષમ ઉમેદવાર હતો એને બાકાત શા માટે કરવામાં આવ્યો તો ભાજપના બહારથી ઉમેદવાર લાવીને મૂક્યા તો અત્યારે અમે એમાં જ મત આપીએ ને હવે કોંગ્રેસને મત આપવાનો અમારે શું કામ છે અમારા ઉમેદવારને કાપ્યા તો અમે પાટીદારો છે અમે ભાજપ સાથે જ હતા હું પણ હવે ભાજપ સાથે નથી કારણ કે એને વિવાદ કર્યો પાટીદારોને માર્યો માર્યા છે માર ખવરાવ્યો છે એવું બધું કર્યું છે એટલે ગુજરાતનો એક એવા છે પાટીદાર કે એની સાથે લોકોને રહેવું પડે પાટીદાર કોઈની સાથે નથી હોતું બરોબર છે અને લડાઈ છે પાટીદાર અને બીજેપીની તો બીજેપીએ પાટીદારોને ખૂબ હેરાન કર્યા છે અમારી મહાબહેનોને ગાળું દીધી છે જેવું ફાવે તેવું બોલ્યા છે એટલે પાટીદાર બીજેપીને જડથી ઉખેડીને ફેંકી દેશે એ ફાઇનલ વસ્તુ છે પણ કોંગ્રેસની સરકાર છે ને કોંગ્રેસની સરકાર એ પણ બીજેપીના માણસો જ ખરીદીને ટિકિટ પર મૂકે છે તો પાટીદાર છે ને એ એકલા હાથે પાટીદારમાં એટલી તેવડ છે કે એકલા હાથે જળમૂળથી સાફ કરી શકે છે તો આ વખતે બે પક્ષને એવું વિચારવાનું છે કે અમે જો પ્યોર કોંગ્રેસનો ઉમેદવાર મૂકશું તો જ અમે જીતીશું બાકી જો એ મિક્ષણ ઉમેદવાર મૂકશે ને તો પાટીદાર બેને પણ સાફ કરી દેશે એ પાટીદારનો પાવર છે જય સરદાર જય પાટીદાર તેવું છે કે અત્યારે જે બધું આ વાતાવરણ ખબર છે ગઈ સાલે જે જીએસટી છે ત્યાર પછી આ નોટબંધી છે એના બધા જે પ્રોબ્લેમ આવ્યા ત્યાર પછી જે ધંધાકીય ક્ષેત્ર હું જ આ જે એલ્યુમિનિયમનો ધંધો કરું છું એની અંદર જે મને પ્રોબ્લેમ આવ્યા છે એ મને આ જીએસટી આવ્યા પછી ખ્યાલ આવ્યો છે કે એમાં જે અઠ્યાવીસ ટકાનો જે વેટ છે આ છે બધું ભરવા માટે કારણ કે એની પાછળ અમારા કોઈ કારીગર ઉપર ટેક્સ લગાવતો નથી એલ્યુમિનિયમ વાળા છે તો એ પણ અમારી ઉપર લગાવે છે તેથી આ બધા પ્રોબ્લેમ આવવાથી એમ કે ભાજપને મોટામાં મોટો ફટકો પડશે સો ટકા તેથી ખરેખર હંડ્રેડ પર્સન્ટ એવું લાગે છે કોંગ્રેસ જ બાવીસ વર્ષના શાસનકાળમાં ગુજરાતમાં કોઈ પ્રગતિ કરાવી નથી ભાજપે એટલા માટે કોંગ્રેસ ને આપી છું અત્યારે નિલેશ કુંભાણી જોડે કામ કરે છે બધું જ આ ગટર ખોદાવે છે લાઈટ ફિટ કરાવે છે બધું એ જ કરાવે છે તે એને મત આપશો કોંગ્રેસ કે અમારું કામ લાઈટ ફિટિંગનું કરે છે ગટર ઉગાડે છે કંઈક સુવિધા અમારી સાજે એ કરે છે કોંગ્રેસવાળા જેમ એ જો આ લાઈટનું શરૂ છે કામ એ પણ કરે છે અમારે કઈ કાર્ડ કઢાવવા હોય કે જે કઈ કામ કરવું હોય તો અમે કોંગ્રેસ સાથે જ કરી છીએ તું કામ કર્યું છે કોંગ્રેસ અમારું આધાર કાર્ડ છે શૂટિંગ કાર્ડ છે જે કઈ કોંગ્રેસ ને કઈ તો એ કરી આપે છે